हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 10, जेमा श्रीमद भगवद गीताना 5 श्लोकोनो आपणे अभ्यास कर्यो अने आ लेक्चरमां आपणे श्लोक नंबर 6 अने श्लोक नंबर 7 विषयनी चर्चा करवानी छे। क्रमशः आपणे 5 श्लोक जोया। एमां मित्रों, कुरुक्षेत्रना मैदानमां कौरवो पांडव वच्चे जे युद्धनी स्थिति ऊभी थाय छे अने त्यारे भगवान श्री कृष्ण अर्जुनने जे उपदेश आपे छे के जे उपदेश समग्र सृष्टि ऊपर श्रीमद भगवद गीता तरीके प्रसिद्ध थयो छे, एवो उपदेश के जेमां संसारना सर्व दुःखोनुं निराकरण जेमां आपवामां आवेलुं छे, एवो उपदेश एटले के जे श्रीमद भगवद गीता तरीके समग्र अखिल विश्वमां प्रसिद्ध छे, एवो भगवान श्री कृष्णना मुखे गवायेलुं गीत एटले श्रीमद भगवद गीता। बराबर, કે જેના આપણે 5 શ્લોક જોઈ લીધા છે। બરાબર, કેન્દ્રવર્તી ઉપદેશ વિશે આપણે વાત કરી હતી કે ફળની પરવા કર્યા સિવાય માત્ર જો આપણે આપણા કર્તવ્ય કર્મમાં લાગેલા રહીએ તો આપણને અનેક પ્રકારે સંસારમાં સુખની પ્રાપ્તિ થાય છે। પહેલા શ્લોકમાં મિત્રો આપણે જોયું આત્માની અમરતા વિશેની વાત કરી કે આત્મા છે એ અમર છે, એ ક્યારેય જન્મ કે મૃત્યુ પામતો નથી, થઈ ગયો કે થવાનો પણ નથી, માત્ર શરીર નાશ પામે છે પણ આત્માનો નાશ થતો નથી। બીજો શ્લોકમાં આપણે મિત્રો જોયું કે જન્મ મરણની અનિવાર્યતા, કે જેનો જન્મ એનું મૃત્યુ, જેનું મૃત્યુ એનો જન્મ। બરાબર, કે જે બાબત કેવી છે તો કે એને ટાળી ન શકાય, દૂર ન કરી શકાય। બરાબર, એવી આ બાબત આ બતાવવામાં આવેલી છે। ત્રીજા શ્લોકમાં કર્મયોગનું સ્વરૂપ વિશે આપણે વાત કરી કે માત્ર આપણે કર્મ કરતા રહેવાનું છે, કર્મ કરવામાં જ માત્ર આપણો અધિકાર છે, ફળની આશામાં આપણો ક્યારેય અધિકાર નથી। બરાબર, એટલે કર્મફળની ઈચ્છા વડો થઈશ નહીં એવું આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે। માત્ર તારો અધિકાર કર્મ કરવામાં છે, જ્યારે મારો અધિકાર ભગવાન કહે છે કે ફળ આપવામાં છે, એટલે ફળની આશા ક્યારેય રાખવાની નથી। ચોથા શ્લોકમાં મિત્રો આપણને કહેવામાં આવ્યું ઉપદેશાત્મક રીતે કે શ્રદ્ધાપૂર્વક જે કાર્ય કરે છે, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આગળ વધે છે, એને ચોક્કસપણે ટૂંક સમયમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને લાંબા સમય સુધીની એ શાંતિ મેળવે છે। એના પછીના 5મા શ્લોકમાં આપણે વાત કરી કે 4 પ્રકારના ભક્તો છે એ ભગવાનને ભજે છે। બરાબર, એવા 4 પ્રકારના ભક્તો કે જે આ સૃષ્ટિ ઉપર જેમાં આપણે બધા જ આવી જઈએ, આખા સૃષ્ટિના સર્વ લોકોની એમાં સમાવેશ થઈ જાય છે। એમાં સૌ પ્રથમ કીધું કે દુઃખી, બીજો કીધો જાણવાની ઈચ્છાવાળો, ત્રીજો પ્રકાર કીધો અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોની જે કામના કરતો હોય એવો, અને ચોથો પ્રકાર કીધો જ્ઞાની। તો આ 4 પ્રકારના જે લોકો છે એ ભગવાનને કોઈપણ સ્વરૂપે ભજે છે, એની ભક્તિ કરે છે, કે કંઈક ને કંઈક મેળવવાની, કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની આશા સાથે એ ભગવાન સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરે છે અને ભગવાન પણ જો શ્રદ્ધાપૂર્વક એણે ઈચ્છાની પ્રાપ્ત કરાવે છે। બરાબર, તો એના વિશે આપણે વાત કરી। હવે શ્લોક નંબર 6 તરફ મિત્રો આપણે આગળ વધીએ, જે આ લેક્ચરમાં આપણું આ કાવ્ય પૂરું થશે। 6ઠો શ્લોક છે જેમાં વાત કરવામાં આવી છે મિત્રો સ્વભાવ, કે કેવા પ્રકારના સ્વભાવ ધરાવનારો ભક્ત ભગવાનને પ્રિય છે। બરાબર, કેવા પ્રકારના સ્વભાવવાળો ભગવાનને પ્રિય લાગે છે એના વિશેની વાત આ શ્લોકમાં બતાવવામાં આવેલી છે। યશમાનનો દ્વિજતે લોકો, લોકાનનો દ્વિજતે ચયઃ, હર્ષા મર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સચ મે પ્રિયઃ, જે આપણો શ્લોક પૂર્તિનો શ્લોક છે, જે આપણે ખાસ આ શ્લોકને વારંવાર લખશો તો જ સાચી રીતે લખી શકશો, કારણ કે ઘણા બધા આમાં શબ્દો જે સંધિયુક્ત છે એ આવે છે। બરાબર,
तो એટલા માટે 4-5 વાર સંધિ છૂટી પાડીને પહેલાં આપણે એને બોલી લેવાના. યસ્માત ન ઉદ્વિજતે લોકઃ લોકાત ન ઉદ્વિજતે ચયઃ હર્ષ અમર્ષ ભય ઉદ્વેગૈહી મુક્તઃ યઃ સ ચ મે પ્રિયઃ. ભગવાન કહે છે કે યસ્માત ન ઉદ્વિજતે લોકઃ, યસ્માત એટલે કે જેનાથી, ન ઉદ્વિજતે લોકઃ, ઉદ્વિજતે એટલે કે ઉદ્વેગ, ઉદ્વેગ અર્થાત દુઃખ, કે જેનાથી લોકો કે આ સૃષ્ટિ ઉપરના પ્રાણીઓ છે એ દુઃખ નથી પામતા એવા. પછી કીધું લોકાત ન ઉદ્વિજતે ચ યહ, યહ એટલે કે જે, લોકાત ન ઉદ્વિજતે, લોકાત એટલે કે લોકોથી ઉદ્વેગ પામતા નથી. બરાબર, આપણે આપણું પોતાનું ઉદાહરણ લઈએ અહીંયા તો આપણે કોઈને દુઃખી નથી કરતા, આપણાથી કોઈને દુઃખ નથી પહોંચતું, અથવા કોઈનાથી આપણને દુઃખ નથી પહોંચતું. આ વાત થઈ અહીંયા. બરાબર, આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે કોઈનું દિલ ન દુભાય અને કોઈ ના દ્વારા આપણું દિલ ન દુભાય ને, એ શ્રેષ્ઠ સ્વભાવવાળો કીધો. બરાબર, કે જેનાથી લોકો દુઃખ પ્રાપ્ત કરતા નથી અથવા લોકો દ્વારા જે દુઃખ પ્રાપ્ત કરતો નથી. લોકઃ એટલે કીધું લોકો અથવા સૃષ્ટિ પરના પ્રાણીઓ. યસ્માત જેનાથી ન ઉદ્વિજતે ઉદ્વેગ પામતા નથી. અને યહ લોકાત ન ઉદ્વિજતે, જે પોતે પણ પ્રાણીઓથી એટલે કે લોકોથી દુઃખ પામતો નથી. મારા દ્વારા કોઈ દુઃખી ન થવું જોઈએ અથવા એવા કોઈ લોકો દ્વારા હું દુઃખી ન થવો જોઈએ. બરાબર, એ વાત અહીંયા કીધી. પછી કીધું હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ, આ ચાર બાબતો જે કીધી ને એ બધી બાબતોથી જે દૂર છે, મુક્ત છે એવો જે હોય ને, એ ભગવાન કહે છે કે એવો મને અતિશય પ્રિય છે. તો હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ આખે આખાનો મિત્રો સમાસ જોવા જાય ને તો ઇત્રેતા દ્વંદ્વ સમાસ છે. બરાબર, ચારે ચાર વસ્તુ અલગ અલગ કીધી. હર્ષ એટલે કે આનંદ, હર્ષ. અમર્ષ એટલે કે ક્રોધ. બરાબર, ભય એટલે કે અનેક એવી બાબતો હોય, અનેક એવા વ્યક્તિ પશુ પક્ષી પ્રાણી કે જેનાથી આપણે ભય ઉત્પન્ન થતો હોય. બરાબર, અને ઉદ્વેગ એટલે કે દુઃખ, સતત આમ દુઃખની સ્થિતિમાં રહેવાવાળો. બરાબર, અનેક પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાયેલો, ઉપાધિઓથી ઘેરાયેલો. તો હર્ષ, અનુકૂળ સ્થિતિમાં હર્ષનો અનુભવ થાય. બરાબર, આનંદ એટલે કે સુખનો અવસર હોય ત્યારે તો ચોક્કસપણે સુખની પ્રાપ્તિ થવાની જ છે, પણ એવો અનુકૂળ પરિસ્થિતિ ન હોય છતાં પણ એમાં પણ એને હર્ષ થાય, આનંદ થાય. એવો જે હોય ને એ. બરાબર, સારી પરિસ્થિતિ, સુખની પરિસ્થિતિ હોય તો આપણે બધા મોજમાં રહેવાના જ છીએ. પણ અહીંયા એવું કીધું કે દુઃખની પરિસ્થિતિમાં પણ મોજમાં રહેવું. ભજન છે ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજ મારે હું, મોજ મારે હું. બરાબર, ઘણા બધા એવા કલાકારો દ્વારા ગવાતું આ ભજન છે, અલખ ધણીની ખોજમાં રહેવું અને મોજમાં રહેવું. બરાબર, તો હર્ષ એટલે કે આનંદ, સુખ, શાંતિ. પણ અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે તો આપણને સુખ, આનંદ, હર્ષની પ્રાપ્તિ થાય જ છે. પણ એનાથી વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે પણ આપણને
સુખની આનંદની પ્રાપ્તિ થાય ને એ સાચું છે. અમર્ષ કીધું, અમર્ષ એટલે કે ક્રોધ, પારકાના સુખને સહન કરવાની, સહન ન કરવાની શક્તિ, ન કરવાની વૃત્તિ. આપણા વિચાર, બાજુવાળો ખૂબ જ સુખી હોય, વારંવાર કંઈક ને કંઈક નવી નવી એવી વસ્તુઓની પ્રાપ્તિ કરતો હોય અને જેનાથી આપણે સહન ન કરી શકતા હોય ને એ અમર્ષ એટલે કે આપણી એવી વૃત્તિ. બરાબર, આપણને મનમાં અનેક પ્રકારના ઉચાટ થવા લાગ્યો કે ઓહો આ તો જો વારંવાર આમને તેમને લીધા રાખે છે ને કર્યા રાખે છે. અરે ભાઈ એની પાસે શક્તિ છે તો એ કરે, તારામાં પણ એવી શક્તિ ઉત્પન્ન કર કે તું એનાથી ડબલ મેળવી શક કંઈક. એમને એમ કાંઈ આપણને પ્રાપ્ત નથી થવાનું. બરાબર, પણ હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે જે દુઃખી વ્યક્તિ, જે ખોટો વ્યક્તિ છે એ સુખી છે અને સાચો વ્યક્તિ છે ને એ દુઃખી છે. સમય એવો છે, કળિયુગ છે. બરાબર, કલિયુગ એ કલી પ્રથમ ચરણે, આ કળિયુગ છે ને એનું હજી પ્રથમ ચરણ છે. જેમ આપણી ચાર પ્રકારની અવસ્થા હોય ને, બરાબર એમ આ કળિયુગની પણ હજી પ્રથમ અવસ્થા છે. પહેલા 25 વર્ષમાં છે હજી કળિયુગ. પહેલા 25, બીજા 25, ત્રીજા 25 ને ચોથા 25. બરાબર, આપણે ઉજવતા હોય ને ઘણા સિલ્વર જુબલી, હોલી જુબલી. બરાબર, તો વાનપ્રસ્થ પચાસ પૂરા થાય એટલે 51માં બેસે એટલે એને વાનપ્રસ્થ કહે. બરાબર, 25 વર્ષ સુધી એ ભણવાની ગણવાની ઈચ્છા ધરાવતો હોય, 25 વર્ષ પછી યુવાવસ્થા આવે, એમાં બધી પ્રકારની કામના ધરાવનાર વ્યક્તિ હોય, પૂરેપૂરી મહેનતથી દોડી શકે અને બધું એકઠી કરી એકઠું કરી શકે ને એ 25 વર્ષ પછી. કારણ કે થોડુંક લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય ને એટલે અનેક શ્રેષ્ઠ બાબતો, શ્રેષ્ઠ વસ્તુઓ લેવાની આપણને પણ કામના જાગે કે મારી પાસે આટલા બધા પૈસા છે તો હું આ વસ્તુ લઈ લઉં, આ વસ્તુ લઈ લઉં, અહીંયા આમ કરી નાખું, અહીંયા આમ કરી નાખું. પણ એ હોય તો એ ક્યારે આવે, તો કે પહેલાં 25 વર્ષ કંઈક કર્યું હોય ને, અભ્યાસની વૃત્તિ ધરાવી હોય ને તો. બરાબર, એટલે અમર્ષ એટલે કીધું કે બીજાના દુઃખને, બીજાના સુખને સહન કરવા, સહન ન કરવાની શક્તિ. કોઈનું સુખ જોઈને આપણે દુઃખી થઈ જતા હોય, એનું દુઃખ જોઈને આપણે સુખી થઈ જતા હોય અને સુખને જોઈને આપણે દુઃખી થઈ જાય, એ અમર્ષ. પછી કીધું ભાઈ ડર, કોઈને કોઈ એવી બાબત, કોઈને કોઈ એવા વ્યક્તિ, કોઈને કોઈ એવી વાત, કોઈને કોઈ એવા પશુ પક્ષી પ્રાણી, આપણી આપણને એવી કોઈ બાબતથી સતત ને સતત ભય સતાવતો હોય. હાલની જે પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાં ઘણા બધા કોઈને કોઈ સ્વરૂપે ભય ઉદ્ભવતા હોય, પોતાના મનમાં એને ભયની પ્રાપ્તિ થતી હોય કે આમ કરીશ તો આવું થશે, આમ થશે તો પછી આગળ હું શું કરી શકીશ, વગેરે વગેરે. તો ભાઈ, અને છેલ્લે કીધું ઉદ્વેગ. ઉદ્વેગ એટલે કે દુઃખ, સતત ને સતત આમ ઉચાટ, મન ચંચળ થઈ જાય, કાર્યમાં મન સ્થિર ન થાય, મનમાં અનેક પ્રકારના અયોગ્ય વિચારો ને ન કરવાના વિચારો આવતા હોય, તો આવી જે બાબતોથી મુક્ત થયેલો છે, યહ એટલે કે જે, સહ એટલે તે, ચ એટલે અને છે અવ્યય, મે પ્રિય, ભગવાન કહે છે કે એવો જે ભક્ત છે ને એ ભક્ત મને પ્રિય છે. બરાબર, એવું આ શ્લોકમાં બતાવવામાં આવ્યું. ભાષાંતર જોઈએ
કે જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ અસહનશીલતા સહન ન કરવાની શક્તિ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે. આવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે. બરાબર, તો અહીંયા સ્વભાવનું વર્ણન કર્યું ભગવાને. છેલ્લો શ્લોક આ કાવ્યનો 7મો શ્લોક, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચયો વ્યક્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. સાત્વિક બુદ્ધિનું સ્વરૂપ આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. 3 પ્રકારની બુદ્ધિ કહેવામાં આવી છે. સાત્વિક બુદ્ધિ, બીજી રાજસી બુદ્ધિ અને ત્રીજી કીધી તામસી બુદ્ધિ. સત્વ, રજ અને તમ આ 3 પ્રકારના ગુણ છે. બરાબર, સત, ચિત્ત અને આનંદ આ પણ 3 પ્રકારના ગુણ કીધા. શ્રીમદ ભાગવતનો 1મ શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. બરાબર, સત્ચિત્ત અને આનંદની પ્રાપ્તિ કરવા માટે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, આ વિશ્વની જેણે ઉત્પત્તિ કરી છે જે હેતુ માટે, અને જે તાપત્રય વિનાશાય જે 3 તાપનો વિનાશ કરે છે એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે બધા એવા ભગવાન શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ. તો 3 પ્રકારની બુદ્ધિ કીધી, કે સાત્વિક બુદ્ધિ, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ. બરાબર, એમ 3 પ્રકારના મનુષ્ય પણ કીધા, જે આપણે આગળ 7મા કાવ્યમાં જોયું, ઉત્તમ, મધ્યમ અને નીચ. જેવી જેની બુદ્ધિ એવા પ્રકારનું એનું કર્મ. જો સત્વ બુદ્ધિ, સાત્વિક બુદ્ધિ હશે તો શ્રેષ્ઠ પ્રકારના કર્મ હશે, રાજસી બુદ્ધિ હશે તો એ પ્રકારના કર્મ હશે, અને તામસી બુદ્ધિ હશે તો એ પ્રકારના કર્મ હશે. એટલે કીધું કે પ્રવૃત્તિ એટલે કે કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેવું. બરાબર, સતત ને સતત કોઈ ને કોઈ પ્રકારે આપણી બુદ્ધિને કોઈ કાર્યમાં પ્રવૃત્તિમય રાખવી, એટલે કે પ્રવૃત્તિ. ચ અવ્યય છે, અને નિવૃત્તિ એટલે કે કોઈ કાર્યમાં નિષ્ક્રિય રહેવું. બરાબર, સરકાર દ્વારા જેમ 58 અથવા 60 વર્ષે નિવૃત્તિ આપવામાં આવે. બરાબર, નિવૃત્તિ તો કે એ કાર્ય કરવાને માટે હવે દોડવાને માટે સક્ષમ નથી હોતા ને, એટલે 58-60 વર્ષે થોડી અવસ્થા એવી થઈ ગઈ હોય, એટલે એના માટે નિવૃત્ત થવું પડે એવું. બરાબર, તો કોઈ કાર્યમાં નિષ્ક્રિય રહેવું એટલે નિવૃત્તિ. કર્તવ્ય અને અકર્તવ્ય, કે શ્રેષ્ઠ સારા કાર્ય કરવા એ કર્તવ્ય થયું, અકર્તવ્ય એટલે કે ન કરવાના કામ કરવા. ભય, અભય, ઘણી બધી બાબત, ઘણી બધી વસ્તુ, વ્યક્તિ, પદાર્થથી ભયની ઉત્પત્તિ થવી, અને ઘણી બધી વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેથી ભય ન રહેવો એટલે કે અભય. નોંધ્યો સમાસ. બરાબર, મજો કાર્ય કાર્ય એ પણ ઇતરેતર દ્વંદ્વ છે, ભયા ભયે એ પણ ઇતરેતર દ્વંદ્વ છે. બરાબર, આ બંને ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. તો ભય અને અભયને પછી કીધું બંધમ મોક્ષમ. બંધમ એટલે કે બંધન, ઘણી બધી બાબતોથી, ઘણી બધી એવા કાર્યથી આપણે બંધાઈ જઈએ. બરાબર, અને મોક્ષ, ઓકે, મુક્તિ. બરાબર, ભજન છે ને, મુક્તિ મળે
કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે એમાં એવું કહેવામાં આવ્યું કે મને આ જન્મ મરણના ફેરામાંથી ભલે મુક્તિ ન મળે બરાબર પણ મારે ભક્તિ તો તમારી જ કરવી છે મને શ્રેષ્ઠ પ્રકારના સફળતાઓ ભલે પ્રાપ્ત ન થાય એટલે કે ભલે મને મેવા ન મળે પણ મારે સેવા તો તમારી જ કરવી છે બરાબર સરસ મજાનું બહુ મસ્ત મજાનું ભજન છે અને એના એક એક શબ્દ એટલા બધા ગૂઢ કીધા છે કે જે આપણે જીવનમાં ઉતારીએ તો આપણને કંઈક મેળવવા માટેની આપણી ધગસ ચાલે બરાબર તો મુક્તિ એટલે કે મોક્ષ તો બંધન અને મોક્ષને કર્તવ્ય અને અકર્તવ્યને પ્રવૃત્તિ અને નિવૃત્તિને યો વ્યક્તિ જે જાણે છે સા બુદ્ધિ હે પાર્થ સાત્વિકી એવા જે વ્યક્તિ છે એવી વ્યક્તિ એવી જે વ્યક્તિની બુદ્ધિ છે એ સાત્વિક બુદ્ધિ એટલે કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ કહેવામાં આવેલી છે બરાબર તો આ બાબતની આપણને આ શ્લોકમાં સ્પષ્ટતા કરવામાં આવી કે હે પાર્થ જે બુદ્ધિ એટલે કે એવી સાત્વિક બુદ્ધિ કે જે પ્રવૃત્તિ અને નિવૃત્તિને એટલે કે કાર્યમાં જોડાયેલું રહેવું અને કાર્યમાંથી નિવૃત્ત થઈ જવું કર્તવ્ય અને અકર્તવ્યને એટલે કે સારા કાર્ય કરવા અને ન કરવા ભય અને અભય એટલે કે ઘણી બધી બાબત વ્યક્તિ વસ્તુ પદાર્થથી ભય રાખવો અને ન રાખવો બંધ અને મોક્ષને એટલે કે બંધન અને મોક્ષને જાણે છે વ્યક્તિ વિદ જ્ઞાને ધાતુ છે એનું અન્ય પુરુષ એકવચન રૂપ છે વ્યક્તિ વ્યક્ત વેંતિ બરાબર તો વ્યક્તિ અન્ય પુરુષ એકવચન છે જાણે છે સા બુદ્ધિ સાત્વિકી તે વ્યક્તિ સાત્વિક બુદ્ધિ ધરાવનારો વ્યક્તિ છે બરાબર તો આ પ્રકારે આ સાતે સાત શ્લોકમાં મિત્રો આપણે જોયું કે જે જીવનમાં ફરજિયાતપણાની બાબત છે ને એની ચર્ચા આ સાત શ્લોકમાં બતાવવામાં આવી અને એના વિશેની ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી બરાબર આ સમગ્ર વિશ્વને સર્વ પ્રજાઓને અતિ ઉત્તમ પ્રેરણા આપનાર આ શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગ્રંથના આ સાત શ્લોકોનું આપણે જ્ઞાન મેળવ્યું હજી પણ આમાં આપણે વધારે ઊંડા ઉતરી શકીએ મિત્રો બરાબર પણ સમયના અભાવે આપણે બાકી આ ગ્રંથ તો એવો છે કે મોટા મોટા વિદ્વાનો પંડિતો છે ને એક એક શ્લોક ઉપર અઠવાડિયા અઠવાડિયા દસ દસથી કાઢી નાખતા હોય એટલું બધું જ્ઞાન આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે બરાબર એક શ્લોક જે બે લીટીનો એટલે કે અનુષ્ટુપ છંદ હોય ને આ બધા આપણે શ્લોક છે ને એ અનુષ્ટુપ છંદ છે બરાબર પહેલો શ્લોક એક અનુષ્ટુપ છંદ નથી બરાબર બાકી બધા શ્લોક અનુષ્ટુપ છંદમાં છે પણ એ એક એક બે લીટીના શ્લોકમાં અઠવાડિયું અઠવાડિયું દસ દસ દી એનાથી પણ વધારે બોલી શકતા હોય તો કે એમાં એટલું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એમાં એટલી બધી વસ્તુ પડેલી છે બરાબર એના ઉપરના ઉદાહરણો એની ઉપરની ચર્ચાઓ એની ઉપરનું ગૂઢ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવતા હોય તો એવો આ ગ્રંથ કે જેના આપણે એક આછા પાતળા જ્ઞાનને આપણે પ્રાપ્ત કર્યું છે માત્ર બરાબર તો એવી આ ગીતામૃતમ રૂપી કાવ્યને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આમાં જે પ્રકારે તમને લખાણ સાથે આપેલા છે એ પ્રકારે તમારે લખવાના છે ખાસ આના અર્થ વિસ્તાર છે
એ ધ્યાનમાં લેશો, શ્લોક પૂર્તિના શ્લોક છે એ પણ ધ્યાનમાં લેશો, બરાબર. વિશેષ આ કાવ્યમાં બીજું કોઈ વધારે પડતું કાંઈ જરૂરી નથી, પણ અર્થવિસ્તારના ત્રણ અર્થવિસ્તાર, શ્લોક પૂર્તિના બે શ્લોક અને જે ત્રણ ચાર સંસ્કૃત પ્રશ્ન જવાબ છે એને ખાસ ધ્યાનમાં લેવા. અહીં આપણે આ કાવ્યને પૂરો કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.